ડાકુ અંગુલીમાર અને ગૌતમ બુદ્ધ દોસ્તો એક વિચાર આપણી જિંદગીમાં ભૂચાલ લાવી શકે છે વિચાર દુનિયાને બદલી શકે છે આવી જ એક વાત ડાકુ અંગુલીમારની છે પૂર્વે મગધ રાજ્યમાં સોનપુર નામે ગામ હતું ત્યાં એક ડાકુ રહેતો હતો તેને રાજા બિંબિસાર સાથે દુશ્મનાવટ હતી તેથી એક હજાર લોકોને મારી નાખવાની તેણે પ્રતિજ્ઞા લીધી હતી તે ગામથી દૂર પહાડ પર રહેતો હતો તે માર્ગમાંથી પસાર થતા વટે માર્ગોને લૂંટીને મારી નાખતો અને તેમની આંગળીઓને માળા બનાવીને ગળામાં પહેરતો તેથી તેનું નામ અંગુલે માર પડ્યું આખા ગામમાં ભયનું વાતાવરણ હતું સાંજ પડે કોઈ ઘરની બહાર નીકળતું નહીં ક્યારે અંગુલી માર હુમલો કરે તેનો ખતરો મંડરાતો રહેતો હતો અંગુલી મારે નવસો નવ્વાણું લોકોને આ રીતે મારી નાખ્યા હતા એટલે આજે તેની ખુશીનો પાર ન હતો કે આજે મારી પ્રતિજ્ઞા પૂરી થશે ત્યાં તેણે દૂરથી એક તેજસ્વી સંતને આવતા જોયા અંગુલીમાર તો નાચવા લાગ્યો આ સંત ગૌતમ બુદ્ધ હતા શિષ્ય તેમને આ માર્ગે જતાં રોકતા કહ્યું અહીં અંગુલી માર રહે છે ગૌતમ બુદ્ધે કહ્યું હવે હું આ માર્ગે જ જઈશ કારણ કે તેને મારી જરૂર છે બુદ્ધ તો નિર્ભયતાથી ચાલતા જતા હતા અંગુલીમાર તેમની પાછળ તલવાર લઈને દોડતો હતો હવે તેની ધીરજ ખૂટી ગઈ તેણે મોટેથી બૂમ પાડી અરે ઓ સાધુ ઊભો રે બુદ્ધે કહ્યું હું તો ક્યાં ન ઊભો છું અંગુલીમારે કહ્યું હું આ જંગલનો રાજા છું હું સર્વશક્તિશાળી છું ગ્રામવાસી અને વટે માર્ગો મારાથી થરથર કાપે છે કોઈ મારા વિસ્તારમાં પ્રવેશવાની હિંમત નથી કરતું અને તું હું તારી સામે ઊભો છું તો પણ તું લડતો નથી ત્યારે બુદ્ધે કહ્યું હું કેવી રીતે માનું કે તું સર્વશક્તિશાળી છે મારી એક શરત છે જો તું એમાં જીતે તો હું માનું બુદ્ધે તેને ઝાડ પરથી દસ પાન તોડી લાવવા કહ્યું પછી આ પાન પાછા ઝાડ પર લગાવવા કહ્યું ત્યારે અંગુલીમારે કહ્યું જે તૂટે તેને ફરી કેવી રીતે જોડાય બુદ્ધે કહ્યું જો તું જોડી ના શકે તો તને તોડવાનો કોઈ અધિકાર જ નથી ત્યારે ડાકુ અંગુલીમારને તેની ભૂલ સમજાય અને તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો આગળ જતાં ડાકુ અંગુલીમાર મહાન ઋષિ અહિંસકા બની ગયો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલ પર નવા હોઉં તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો